આવેલ છે। તો કચ્છના અંજારમાં અપહરણ કરી જીરું ભરેલા ટ્રકની લૂંટનો ભેદ ઉકેલાયો છે। જામનગર એસઓજી પોલીસે મસીતિયા ગામે રહેતા બે આરોપીઓને ઝડપી પાડી લૂંટ કરવા ઉપયોગમાં લીધેલ કાર અને જીરા ભરેલ ટ્રક સહિત રૂપિયા 73 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે। જ્યારે અપહરણ અને લૂંટમાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ અનુસાર મસીતિયા ગામના બે ઈસમો દ્વારા જીરુના ટ્રક સાથે ડ્રાઈવરનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ટ્રક જામનગરના મસીતિયા ગામમાં વાડીએ લાવી અને તમામ જીરુનો જથ્થો ખાલી કર્યા બાદ ટ્રક ફરી અંજાર છોડી દેવામાં આવ્યો હતો। એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે એસઓજી પોલીસે વાડીએ રેડ કરી હતી અને બંને આરોપીને મુદ્દામાલ સાથે દબોચી લીધા છે। આજ રોજ કચ્છ પૂર્વના અંજાર પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો રજીસ્ટર થયેલ છે, જેની અંદર વિગત એવી છે કે જે ફરિયાદી છે કિશોરભાઈ કોબણભાઈ બાવરવા, તેઓ સંસ્કાર ટ્રેડિંગ નામની દુકાન મોરબીની અંદર માર્કેટિંગ યાર્ડમાં ધરાવે છે અને તેમની માર્કેટિંગ યાર્ડની દુકાનમાંથી જામનગરના ભરતભાઈ દાસાણી અમને 540 બોરી જીરુની ખરીદી કરે અને ગઈ તારીખ 10/5/2023ના રોજ આ જે જીરુ છે એ મોકલી આપવા માટેનો ફોન આવતા આ કિશોરભાઈએ આ જે જીરું છે એ ટ્રકની અંદર 540 બોરી જે જીરું હતું એ ગાંધીધામ રવાના કરેલું અને ગાંધીધામ પાસે જ્યાં અંજારની બાજુમાં વરસાણા ગામ છે ત્યાં ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર બંને પહોંચતા ત્યાં તેમને ઊંઘ આવતા તેઓ રોડની સાઈડમાં ટ્રક મૂકી અને પછી સૂઈ ગયેલા। આ દરમિયાન ટ્રકની અંદર 3 ઈસમો ચડી ગયેલા અને બંને જે ડ્રાઈવર અને ક્લીનર હતા એમને પટ્ટાથી માર મારી અને બંનેને બંધક બનાવી દીધેલા। એમની પાસેના બંનેના મોબાઈલ અને જે કંઈ રોકડ હતી તે લૂંટી લીધેલી અને આ ટ્રકની આગળ એક અલકાઝાર કાર હતી જેની અંદર 2 ઈસમો હતા અને 3 ઈસમો ટ્રકમાં અને એ લોકો એમને અહીંયા જામનગર તરફ લઈ આવેલા અને આ લોકોએ અગાઉથી જ ગુનાહિત કાવતરું રચી અને જે ઇસ્માઇલ કરીને જે આરોપી છે આજ રોજ અમારી એસઓજીની ટીમે જે 539 બોરી જીરું જેની કિંમત છે 62,76,655 રૂપિયા અને આ ગુનાના કામે જે ઉપયોગમાં લેવાયેલી હતી સ્કોર્પિયો ગાડી તે અને અન્ય મુદ્દામાલ મળી અને 73,01,655 નો મુદ્દામાલ ઝડપી લીધેલ છે। બે આરોપી આબિદીન ઓસમાણભાઈ ખફી અને તેના કાકા ગફારભાઈ આદમભાઈ ખફી આ બંનેને પણ હસ્તગત કરેલા છે અને આ ગુનાના કામે ટોટલ આ સિવાય આ બે જણા સિવાય ટોટલ 5 આરોપીઓ હતા, એમાંથી ઇસ્માઇલ અને બાવલો બે આરોપીના નામ ખુલેલા છે અને 3 આરોપી જે છે એ કોણ હતા એ બાબતની તપાસ ચાલુ છે।